નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ નો કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, ગુજરાતમાં વિધાનસભા 2017ની ચૂંટણીના જે દિવસે પરિણામ જાહેર થયા આ વાવાઝોડું ત્યારથી જ શરૂ થઈ ગયું છે અને આજે મંત્રીમંડળે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી દ્વારા શપથવિધિનો કાર્યક્રમ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યો. જોકે આ શપથવિધિનો કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ અનેક અટકળો પણ શરૂ થઈ ચૂકી છે. હવે આ અટકળો કઈ છે અને તેમાંની જ એક અટકળ વિશેષની જ ચર્ચા કરીશું ટુ ધ પોઈન્ટના આજના કાર્યક્રમમાં, જેમાં આજનો વિષય છે મહિલાઓની બાદબાકી. જી હા, મંત્રીમંડળમાં ફક્ત એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય થતાની સાથે જ મહત્વની બાબતો ધ્યાનમાં આવી, જેમાં સામાજિક સમીકરણો બંધાયા, જેમાં સમાજને ધ્યાનમાં રાખીને જે મંત્રીમંડળનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં એક જ મહિલા ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી છે. શા માટે એક મહિલા ઉમેદવાર અને શા માટે મહિલાઓની બાદબાકી, તે વિશેષની ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ત્રણ મહિલા દિગ્ગજો, જેમની સાથે હું આપનો પરિચય કરાવી દઉં. સૌથી પ્રથમ છે મારી સાથે રત્ના જાની, જેઓ એક સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. બીજી તરફ છે મારી પાસે વનિતા વ્યાસ, જેઓ મહિલા સામાજિક કાર્યકર્તા છે. અને ત્રીજા છે મારી સાથે રુઝાન ખંબાતા, જેઓ પણ એક સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. આપ ત્રણેય મહિલાઓનું સ્વાગત છે આ સ્ટુડિયોમાં. જોકે આ મહિલાઓની પેનલ છે અને મુદ્દો પણ મહિલાઓનો છે. મહત્વનો સવાલ મારો આપ સૌને એક કોમન સવાલ રહેશે. અને જે પ્રકારે આપ જાણી રહ્યા છો કે ગુજરાતમાં ભાજપનું શાસન છઠ્ઠી વખત સાચવવામાં આવ્યું છે અને આ સુકાન સંભાળવાનો મોકો ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. રત્નાજી, જે પ્રકારે આજે ફક્ત એક વિભાવરીબેન દવેને મંત્રીમંડળમાં સમાવિત કરવામાં આવ્યા, જોકે શું ટેક રહેશે કે બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓને જાહેર કરનાર આ ભારતીય જનતા પાર્ટી આજે મહિલાઓની બાદબાકી શા માટે કરી રહ્યું છે? સૌ પ્રથમ તો હું જે એક મહિલા ઉમેદવાર જેમને અંદર ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે, વિભાવરી દવે ને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. અમારા બધા વતી, બધા મહિલા સમૂહ વતી એમને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. એમના ઇન્ક્લુઝન વિશે આઈ થિંક કે વી કેન સ્ટાર્ટ ફ્રોમ બહુ જ બેઝિક, કે જ્યારે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર માટે ઊભા રહેવા માટે જ્યારે જે બધા કેન્ડિડેટ્સને સિલેક્ટ કર્યા એ વખતે કેટલા મહિલા ઉમેદવારોને બધી જ પાર્ટીઓએ ચૂઝ કર્યા. કારણ કે આઈ થિંક આ વખતના ઇલેક્શનમાં ધેટ વોઝ અ ફર્સ્ટ થિંગ, કે ગયા વખતના કરતા રેશિયોમાં પહેલા તો ઉમેદવારી પત્ર જ મહિલાઓને ઘણું ઓછું ભરવામાં, એવું એક તો એક ધ્યાન દોર્યું ત્યારે જ આપણું એક એના પર અટેન્શન જાય. બીજી વસ્તુ છે કે મહિલાઓને ડેફિનેટલી આઈ એમ પ્રો ફોર કે મહિલાઓને આવવામાં વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. પણ જ્યારે મહિલાની વાત આવે છે તો સાથે સાથે બીજી અટકળો પણ ચાલુ થઈ ગઈ છે કે ભાઈ અમારી કાસ્ટમાંથી કોને મળ્યું કોને ના મળ્યું, અથવા તો પછી કે ભાઈ અમારા રાજ્ય અમારા જિલ્લા અમારા નાના પ્રાંત એમાંથી આમાંથી કોનું રિપ્રેઝન્ટેશન રહ્યું. એટલે આઈ થિંક વેન વી આર ગ્રોઈંગ ઓન ઇન્ટરનેશનલ લેવલ ત્યારે મહિલાઓને પ્રાધાન્યની સાથે સાથે હવે આપણે આ બધામાંથી બહાર નીકળી અને ઓવરઓલ કે જે કેન્ડિડેટ સારું કામ કરે, મહિલા હોય પુરુષ હોય, પણ એક સારું કામ કરે અને જે પ્રજાજનો સુધી પહોંચે. કારણ કે આ વખતે પ્રજાએ જે રીતનો રિઝલ્ટમાં જે દેખાડ્યું છે કે જે કામ કરતા હશે એવા જ ઉમેદવારોને અમે આગળ વધારીશું. તો આઈ થિંક કે બહુ જ નાના લેવલથી જ પહેલા મહિલા ઉમેદવારોને એવું સશક્તિકરણ થાય, એ લોકોની ઉમેદવારી પત્રમાં આગળ એમનું નામ આવે અને પછી ઇવેન્ચ્યુઅલી એમનું પ્રધાનમંડળમાં પણ ઇન્ક્લુઝન થાય એવું. ઓકે, જે પ્રકારે રત્નાજીનો ટેક છે, વનિતાબેન મારો સવાલ આપને રહેશે. તેમણે કીધું મહિલાઓને જો ચાન્સ આપવામાં આવે તો કયા બેસિસ પર આપવામાં આવે? જોકે આ મંત્રીમંડળની જે સમીક્ષા થઈ છે જેને આવતીકાલે પોર્ટફોલિયો બહાર પડશે, જે ઓફિશિયલ મીટિંગ યોજાશે ગાંધીનગર ખાતે, ત્યારબાદ ખબર પડશે કે કયા મંત્રીને કયું ખાતું સોંપવામાં આવ્યું છે. જો કે વિભાવરીબેનને જે સમાવેશ કરવામાં આવ્યો છે, અને જો એક પોઝિટિવલી એવું લઈએ કે વિભાવરીબેનને જો સમાવેશ કરવામાં આવ્યો છે તો તેમને કયા કારણોસર સમાવિત કરવામાં આવ્યા છે, અને વધુમાં વધુ મહિલાઓને આજે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નથી આવ્યા તો તેના કયા કારણો રહેશે? એ કારણોમાં પહેલાં તો હું વિભાવરીબેનને તો ધન્યવાદ જ આપવા ઘટે, અને એમના એકની જ વરણી થઈ છે તો હવે અટકળ એ રીતે જ જાય છે કે એમને જે પણ ખાતું મળે તો એ નિભાવશે. પણ મહિલાઓની આટલી બધી બાદબાકી કેમ થઈ એ એક મોટો મુદ્દો બની ગયો છે. મહિલાઓ આજે દરેક જગ્યાએ મલ્ટીટાસ્કિંગ છે, બધામાં આગળ છે, તો મહિલાઓને ઉમેદવારી પત્રો ભરાવ્યા તો પણ મહિલાઓ કેમ ન લીધી?
એ રીઝન તો હજી આપણી પાસે એનો કોઈ નક્કર જવાબ આપણને મળતો નથી કે આ શું કારણ હોઈ શકે. પણ જો લીધા હોત મહિલાઓને તો કદાચ વધારે સારી રીતે એ લોકો એમની સેવા આપી શક્યા હોત. મહિલાઓ દરેક ક્ષેત્રમાં છે, એન્ટરપ્રિન્યોર્સ લેવલે પણ છે. અત્યારે આપણે જોઈએ તો રાષ્ટ્રીય લેવલ પર ડિફેન્સ મિનિસ્ટર પણ મહિલા છે. તો એ રીતે જોવા જઈએ તો મહિલાઓનું યોગદાન તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ કાબેલ પુરવાર થઈ જ છે. મહિલાઓમાં જ્યારે પણ વિશ્વાસ મુકાયો છે ત્યારે એને સંપૂર્ણ રીતે કામ કર્યા જ છે. એટલે મહિલાઓ માટે કેમ આવું થયું એ હજી એટલું બધું આપણને જાણી શકાયું નથી. પણ જો ચાન્સ મળ્યો હોત તો એ દરેક ક્ષેત્રમાં આવી શકે. રુઝાનજી, કમિંગ અપ ટુ યુ, જે ટેક્સની વાત કરવામાં આવી કે આજે બધા જ ક્ષેત્રમાં મહિલા હોય કે પુરુષ હોય બંને એકબીજાને કમ્પીટ કરીને કાં તો સાથે રાખીને ચાલી રહ્યા છે રાજકારણમાં, ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં તેવું કંઈ દેખાઈ નથી રહ્યું. સૌથી પહેલા તો જેમ બધાએ કહ્યું, મારે બીજેપીને કોંગ્રેચ્યુલેશન્સ કરવું જોઈએ કે બનાવી, ગવર્નમેન્ટ બનાવી, અને કોંગ્રેસને વેલ ટ્રાઇડ કહેવું જોઈએ કે ગુડ ફાઇટ ગિવન. જ્યારે ટિકિટો અપાતી હતી એ પહેલા બંને પાર્ટીઓ, આપણે અત્યારે બે મેજર પાર્ટી પર જ ફોકસ કરશું, બાકીનું ગણવા જેવું અત્યારે છે નહીં. બંને પાર્ટીઓ ઢોલ નગારા ખાઈ ગઈને ગયું હતું કે ભાઈ અમે બહેનોને વધારે ટિકિટ આપશું, બહેનોને વધારે ચાન્સ આપશું, બરોબર. ટિકિટ આપતી વખતે બીજેપીએ 12 આપી અને કોંગ્રેસે 10 આપી. બીજેપી બહુ પ્રાઉડલી કહે છે કે અમે તો 12 આપી, કોંગ્રેસે તો 10 આપી. પણ ભાઈલા, તને શરમ આવી જોઈએ કે તે 12 આપી જે લાસ્ટ ટાઈમ, તો એટલીસ્ટ 6 કે 18 આપી હતી, બરોબર. અત્યારે કોંગ્રેસ જોડે કમ્પેર નથી કરવાનું, પણ તો બી એને કર્યું, ચાલો ઠીક છે. હવે એ લોકોનો ડાયલોગ શું હોય છે કે ભાઈ વિનેબિલિટી ક્રાઇટેરિયા, તો મારે પૂછ્યું છે કે 182 સીટ માંથી જે તમને 99 સીટ આવી ને 12 સીટો બહેનોને કાઢી લઉં, તો તોય તમારા જે વિનેબિલિટી ક્રાઇટેરિયામાં જે જેન્ટ્સ હતા 35-40% તો ફેલ ગયા. એટલે અગર આપણે ગણવામાં આવે તો બોસ, તમારો રેશિયો બહેનો જેટલો જ છે. જ્યારે 50% એપ્રોક્સિમેટલી 50% પોપ્યુલેશન બહેનોનું હોય અને આ જ બહેન ભાઈઓને જન્મ આપે યા બીજા 50% પોપ્યુલેશનને જન્મ આપે, એનો મતલબ શું છે એ ખબર પડે છે? પણ ના, એ નથી ખબર પડતી. હવે આપણે મિનિસ્ટ્રીની વાત કરીએ, પોર્ટફોલિયો એલોકેશનની વાત કરીએ. એક જ બહેનને ચૂઝ કરી છે, બટ ના છે કે વુમેન એન્ડ ચાઇલ્ડમાં જે બહેન જવાના છે, બીજું તો આમાં કોઈ બુદ્ધિ ચલાવવાની આપણે જરૂર નથી. પછી વાત કે હવે તમે જયારે પોર્ટફોલિયો આપો છો, ઘણી બીજી સક્ષમ બહેનો હતી, એટલીસ્ટ થોડું તો 2-3 બહેનો તો રાખત, પણ ના, નથી રખાઈ. અત્યારે ના રાજ્ય કક્ષામાં કે ના કેબિનેટમાં નથી રખાઈ, જેના કરતા તો લાસ્ટ ટાઈમ તો અંતિમ વધારે સારું હતું. એટલે અનફોર્ચ્યુનેટલી મારે કેવું છે ને, આપણે ઇલેક્શન વખતે બી, પહેલા બી મેં કીધું હતું જયારે ટિકિટો વેચાઈ હતી ત્યારે, કે આપણી બહેનો, મને હજી બી યાદ છે કે બીજેપીના સ્પોક્સ પર્સન બેન બહુ ઘમંડથી કહેતા હતા કે 50% વધારે બહેનો બીજેપીની કાર્યકર્તા છે, બીજેપી માટે કામ કરે છે. ત્યારે જ મેં બેનને કહ્યું હતું કે બેન, 50% કાર્યકર્તા કરે છે, કામ કરે છે, તો આપણે ખાલી ઘસાવા માટે છીએ? આપણે ખાલી યુઝ થવા માટે જઈએ? કારણ કે જ્યારે આપણે આટલું આપી રહ્યા છીએ, દેશને આપી રહ્યા છીએ, પાર્ટીને આપી રહ્યા છીએ, તો એ લોકોની ફરજ શું થાય છે? કારણ કે જ્યારે તમે વિનેબિલિટી ક્રાઇટેરિયા કહો છો, તો એવું માની લો કે ચલો તમે બહેનને ઉભી કરો છો, જેમ બધા ભાઈઓને સપોર્ટ કરે એમ બહેન હોય તો ભાઈઓ સપોર્ટ કરી શકે કે ના કરી શકે, એમાં વિનેબિલિટી ક્યાંથી આવી? અને તમારી જે બ્લાઇન્ડ સીટો છે, તમને ખબર છે બોલાવતા નહીં કેટલી બ્લાઇન્ડ સીટો છે, જ્યાં કોઈને બી ઊભું કરો, મારે બીજું કઈ આડું અવળું નહીં ભણવું, પણ બધાને ખબર છે કે તમે કોઈને બી ઊભું કરો એ સીટ બીજેપીને મળવાની જ છે. તો એ સીટ તો તમારે બહેનોને આપવી હતી ને, અગર તમને બહેનોને આગળ લાવવા હતા તો. એટલે આમાં તમારા હાથીના દાંત છે. બધી પાર્ટીઓને કહું છું, ખાવાના અલગ અને શું દેખાવાના અલગ. એટલે હવે મારે કેવું છે કે આઈધર બિલ લાવો, હું રિઝર્વેશન માંગી રહી છું બહેનો માટે, કારણ કે એ સિવાય કશું મળવાનું નથી. જાણે કે જ્યારે પંચાયતમાં રિઝર્વેશન આવ્યું, કોર્પોરેશનમાં રિઝર્વેશન આવ્યું, તો બહેનોને સ્થાન મળ્યું. એટલે મારે કેવું છે કે તમે ઈચ્છો છો કે બહેનો જાગૃત થાય, બહાર આવે, રિઝર્વેશન માંગે, ને તમાશો ફરી થાય પાટીદાર સિવાયનો, તો હવે કરવા અમે તૈયાર છીએ. ચોક્કસ. અને રુઝાનજીનો જે ટેક છે, ક્યાંક ને ક્યાંક તેને આપણે એક પોઝિટિવ ક્રાઇટેરિયાથી જોઈએ તો આ એક સચ્ચાઈ છે. કોઈ બી પાર્ટીની વાત કરવામાં આવે, વેધર ઇટ મે બી ભારતીય જનતા પાર્ટી કાં તો કોંગ્રેસની બાબત હોય, પરંતુ આ બંને જે સક્ષમ પાર્ટીઓ ગણાય છે ભારતમાંની, કે જેની વચ્ચે રસાકસીનો જંગ હતો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત, અને આ ચૂંટણીમાં દેખાડવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ આપે જે ટર્મ એક આપ્યો છે, તેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ મોરચા ઉપાડવામાં આવે આવી રહ્યા હતા કે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ જેવા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, તે અંતર્ગત પણ જ્યારે મહિલાઓને આજે પોતાના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં, રેશિયો જે છે તે 19:1 મહિલાનો રેશિયો છે, આ એક દુઃખદ બાબત કહી શકાય.
ડેફિનેટલી મહિલા સશક્તિકરણની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો દરેક જગ્યાએ ઇક્વલી અથવા હું તો કહું છું ઘણી જગ્યાએ મોર ધેન ઇક્વલ રેશિયો જ્યારે મહિલાઓને મળશે, મહિલાઓ પોતાની જાતને પ્રૂફ કરશે ત્યારે આપણે આગળ જતા એ લોકો સક્ષમ બનશે, બીજી મહિલાઓ ત્યારે આગળ આવશે. કદાચ ઘણી એવી કેલિબરવાળી ફિમેલ્સ હશે કે જે લોકો પોતાના લેવલ પર પોતાના ફિલ્ડમાં સારું કામ કરી રહી છે, પણ આજે એક મોટા લેવલ પર આવવા માટે જો એ લોકો કોઈ પણ ગભરાટ અનુભવતા હોય તો સારા જો એક આદર્શ અમુક બહાર નીકળીને આવશે તો કદાચ મહિલાઓ એમાં વધારે ને વધારે ઇન્વોલ્વ થશે. એટલે હું વિચારું છું કે જો મહિલાઓને નાના લેવલથી આઈડેન્ટિફાય કરી એ લોકોને આગળ વધારવામાં આવે તો ડેફિનેટલી એ લોકો સારું કામ કરી શકે અને સારા રિઝલ્ટ દેખાડી શકે. પણ એક હું જે કહેવા માંગુ છું કે વિભાવરીબેન દવેનો જો મુદ્દો લઈએ તો એ ત્રણ ટર્મથી જીત્યા છે, આગળના બે ટર્મમાં એમને મિનિસ્ટ્રી નથી મળી અને શી વોઝ એન એમએલએ, પણ એમણે એમનું કામ ચાલુ રાખ્યું. એટલે આપણે મંત્રીમંડળને જો આપણે એક અવોર્ડ સેરેમની ના ગણી અને એક રિસ્પોન્સિબિલિટી તરીકે લઈએ, કારણ કે ઘણા બધા લોકો છે આટલા બધામાંથી જો અમુકને સિલેક્ટ કરીને લાવવાના હોય એ લોકોને બહુ બધા ડાયનેમિક્સ ઇન્ટરનલી શું રહેતા હશે આપણને નથી આઈડિયા. પણ હું એવું માનું છું કે આટલા 19 કે જેટલા 18-19 જેટલા પણ લોકોની પસંદગી થઈ છે એ લોકોને એક રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે, એ એમને રિસ્પોન્સિબિલિટી તરીકે ગણીને આગળ વધે. અને બીજા જેને નથી મળ્યું એ કે પોતાનો કોઈ ચાન્સ ગુમાવ્યો છે અથવા તો પોતાને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી નથી મળી એની જગ્યાએ પોતાના લેવલ પર જો કામ કરે તો આગળ જતા ડેફિનેટલી એ લોકોને, એટલે ધેટ ડઝન્ટ મીન કે હું એવું જરા પણ કહું છું કે મહિલાઓને ના એ થવું જોઈએ, મહિલાઓને ડેફિનેટલી આગળ લાવવા જોઈએ. પણ કન્સિસ્ટન્સીના મુતાબિક આપ કહી રહ્યા છો કે તેમણે જે કન્સિસ્ટન્ટલી કામ કર્યું છે છેલ્લી ત્રણ ટર્મથી અને આ વખતે તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો. જો કે રુઝાનજી, કેન્દ્રના મંત્રીઓમાં પણ જયારે વાત કરીએ ત્યારે આજે સુરક્ષા મંત્રીની પણ વાત હોય કાં તો પછી ભારતના વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ પદે પણ બિરાજમાન થઈ ચૂક્યા છે મહિલાઓ, ત્યારે મંત્રીમંડળમાં કેમ? એટલે મારે બે પોઈન્ટ કેવી છે. એક તો વિભાવરીબેન દવે લાસ્ટ ટાઈમ હું ભૂલી ગઈ પણ એક કંઈક ડેઝિગ્નેશન હતું એમનું પાસે, એટલે શી વોઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ કમિંગ એઝ અ ડિસ્ટિંગ મિનિસ્ટર, કંઈક હતું ડેઝિગ્નેશન. ના, શી વોઝ એમએલએ ફોર ટુ ટર્મ્સ, મિડ ટર્મમાં એમને કેબિનેટ સેક્રેટરીમાં એક પોસ્ટ મળી હતું. પણ ના, તે વુમેનમાં હતું, વુમેનમાં હતું. ના, પણ એમનો ફોટા જોતી તે ન હું યાર પેલાની નીચે. ધેટ વોઝ મિડ ટર્મ, એટલે આપણે એ ચર્ચામાં ન જઈએ. પણ મારો કહેવાનો મતલબ એ છે કે ડેપ્યુટી મેયર, મેયર કેબિનેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, મેયર બે ટર્મ, એમએલએ પછી આ વખતે જ્યારે એમને, તો દરેક જણા જો કન્સિસ્ટન્ટલી પોતાના ફિલ્ડમાં કામ કર્યા કરે, પોતાના જો પ્રદેશમાં લોકો એમનાથી રાજી હોય. હું એવું બિલકુલ નથી માનતી કે તમને મંત્રીમંડળમાં જો સ્થાન મળે તો જ તમે. ના, જયેશભાઈ રાડડિયા એમને તો યંગેસ્ટ કેબિનેટ મિનિસ્ટર બન્યા છે અને એમને કોઈ એવો કોઈ એક્સપિરિયન્સ નથી અધર ધેન ધીસ લોકલ સે હી ઇઝ ધ ઓન્લી વન. એ ફક્ત એકલા જ. હવે બીજો વાત કેવું છે કે આપણી ઘણી બહેનો સક્ષમ છે, ઘણી 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 બહેનો સક્ષમ છે, પણ એ લોકોને ચાન્સ નથી આપવામાં આવતો અને દબાવવામાં આવે છે. મેઈન મુદ્દો તો આ મહિલાઓના બોલે વાત, એક જ મિનિટ. એટલે અત્યારે આપણે એ પોઈન્ટ ના કરીએ કે સક્ષમતા પર, સક્ષમતા તો છે જ બહેનોમાં અને ઘણી બહેનો, મને હું ઓળખું છું, તમે મેયરની જ વાત કરો છો તો આપણે મીનાક્ષી બહેને પોતે ટિકિટ માંગી હતી, એટલે એવા બીજી ઘણી બહેનો માંગી છે જે સક્ષમ છે, પણ એ લોકોને ટિકિટ વોટએવર રીઝન્સ નથી અપાઈ રહી. એટલે હવે રીઝન્સ તો ખબર છે બધાને. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ અલ્ટિમેટલી સે કે તમે બહેનો પાસે કામ કરાવો છો, સેવા કરાવો છો, દોડાવો છો. મને હજી ખબર છે 600 ગાડીઓ બહેનોની ક્યાં ક્યાં જાય છે ટ્રકો, કારણ કે ઇલેક્શન પહેલા અમારા બધા બહેનોએ બહુ કામ કર્યું છે ગાડીઓ મોકલી પોકલીને ભીડ ભેગી કરવા કરવામાં. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે એ લોકોને ટિકિટ આપવાનો યા પોસ્ટ આપવાનો પોઈન્ટ આવે છે, ચલો ને એ છોડી દો, તમે બીજા બધી જે બીજા જે ડાયરેક્ટર્સ ને બોર્ડમાં કેટલી બહેનોને મૂકી મને એ તો કહો. ઇલેક્શન પહેલા આઈ થિંક ઇલેક્શન ને એક મહિના પહેલા બધા બોર્ડમાં બધા લોકોને ભર્યા હતા ત્યારે બી મને કોઈ બેન નહોતી દેખાઈ જે બહેનો કામ કરી રહી છે યા જે બહેનો નિસ્વાર્થ સેવા આપી રહી છે. એ તમે કરતા નથી અને તમે પછી કહેશો કે બેટી બનાવો બેટી બચાવો, અમે આ સ્કીમ કરી ઓલી સ્કીમ કરી, બેન પેલી દીકરી ક્યાં રોકેટમાં જશે અને ચાંદ તારા કરશે, પણ એનો શું? પોલિટિક્સમાં તમે બહેનોને કેમ દૂર રાખો છો? કહું રીઝન એક છે, લેટ અસ સી, ઇટ ઇઝ શું કહેવાય, રિસર્ચ થઈ છે ને સ્ટડીઝ છે કે બહેનો ભલે પોલિટિક્સ ઇઝ અ ડર્ટી બિઝનેસ હું જાણું છું, પણ તમે બહેનો આવે છે તો એટલું ડર્ટી, હવે થોડા એક્ઝામ્પલ્સ નહીં લઈએ આપણે, તો ડર્ટી થોડું કંટ્રોલમાં આવે છે. પણ અને બીજી વાત કે જ્યારે એ લોકો બહેનોને આગળ કરવા માંગે છે, જ્યારે બહેનોને બીજી કોઈ સારા, મેં લોકો મારે હું ઓળખું છું મેરા મિત્રો બી કે અમે તો કહીએ છીએ કે બહેનો આગળ આવી જોઈએ, પણ અનફોર્ચ્યુનેટલી જે પેલા બીજા નેગેટિવ પોલિટિશિયન્સો છે એ બહેનોને આગળ નથી આવવા દેતા. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ કન્વે એન્ડ એક્ઝેક્ટલી ધીસ હેપન્ડ. ક્યાંક ને ક્યાંક એવી અટકળો રાજકીય વિશ્લેષકોના મોઢે પણ સાંભળવા મળી છે કે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા આપવા પાછળની વિગત પણ ક્યાંક ને ક્યાંક આ ડર્ટી
પોલિટિક્સ રમાઈ તે માટે જ તેમણે આજે રાજીનામું આપી દીધું અને ત્યારબાદ વિજયભાઈ રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી પદે સુકાન સંભાળવા મળ્યું. વનિતાબેન, આપનો હું અભિપ્રાય જાણવા માંગીશ આ મુદ્દા પર કે બેનના રાજીનામા આપ્યાની અટકળો પણ તે વખતે તેજ બની હતી. સોશિયલ મીડિયા પર તેમના રાજીનામાનો પત્ર વાયરલ થયો હતો અને ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ કરીને પોતાના રાજીનામા આપ્યાની જે ક્લેરિફિકેશન આપ્યું હતું તેનાથી હજી સુધી પ્રજાને સેટિસ્ફેક્શન મળ્યું નથી. સાચી વાત છે, પણ આમાં એક વસ્તુ તો છે કે આ વખતે જે આ બાદબાકી થઈ છે મહિલાઓની એ ના થવી જોઈએ. મહિલાઓને 33% પ્રમાણે તો એ લોકોએ રેશિયો જાળવવો જ જોઈએ. અમારો મુદ્દો આજનો એ છે કે મહિલાઓને લેવા જ પડે. એટલે આ રીતે જે થયું એ ના થવું જોઈએ. એનું કારણ અમને કીધું રૂઝાનબેન એ બરાબર જ છે કે પુરુષોને એક વખત એમ થઈ જાય કે આ મહિલાઓ શું કરી શકશે તો ઓલવેઝ અંડર એસ્ટિમેટ ધ વુમેન્સ. અમે આ બધી સ્કીમો કરીએ છીએ મહિલાઓને આગળ લાવવા, પણ ખરેખર મહિલાઓ આગળ આવતી નથી આવી રહી. પણ એના માટે અમારે તો કંઈક કરીશું જ અમે કે આ મળવું જ જોઈએ, મળવું જ જોઈએ. પુરુષોને એવું નથી, એ લોકોને ખબર છે કે બહેનો કરી શકે છે, પણ એ લોકોને બહેનોને આગળ આવવા દેવી નથી. પેટ્રાઇકલ સોસાયટી છે, પિતૃત્વ વાતા છે કે બેન અમારી સામે અમારા સેવામાં હોવી જોઈએ. એક મિનિટ બોલી લેવા દો મસાનજી. બેન નહીં, એક મિનિટ, બેન અમારી સેવામાં હોવી જોઈએ પણ અમારી જોડે ના બેસવી જોઈએ. મહિલાઓની બાદબાકી મંત્રીમંડળમાં ભારતીય જનતા પાર્ટીના સુકાન સાચવ્યા બાદ જે કરવામાં આવી છે આ એક દુઃખદ બાબત છે અને આ દુઃખદ બાબત વિશે એક મહત્વની બેઠક મળવી જોઈએ તેવી અટકળો ઉભી થઈ છે. અને સાથે જ આ નિવેદનો પ્રાપ્ત થઈ રહ્યા છે. મારી સાથે પેનલમાં જોડાયેલા ત્રણેય મહિલાઓનો હું આજે ખૂબ આભાર માનું કે આપ અમારી સાથે આ ડિસ્કશનમાં જોડાયા. દર્શક મિત્રો, આ અડધો કલાકનો સમય મને નથી લાગતું કે આ પૂર્ણત્વે આ મુદ્દાને જસ્ટિફાય કરી શકે, પરંતુ એક પ્રયત્ન અહીંયા ચોક્કસ કરવામાં આવ્યો છે. વધુ માહિતી અને સમાચાર માટે આપ ચોક્કસ બન્યા રહો નિર્માણ ન્યૂઝની સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.